જિલ્લાની ભાવનગર જિલ્લા પંચાયત જાળવવામાં કોંગ્રેસ નિષ્ફળ રહ્યું છે. ભાજપે જિલ્લા પંચાયતમાં બાજી મારી. ભાજપના વક્તુબેન મકવાણા પ્રમુખ બન્યા. ઉપપ્રમુખ તરીકે ભાજપના બી કે ગોહિલની વરણી થઈ છે. બીજી બાજુ કોંગ્રેસના બે સભ્યોએ પણ ભાજપ તરફી મતદાન કર્યું તો એક સભ્ય પણ ગેરહાજર જોવા મળ્યા. ભાવનગર જિલ્લામાં આ તરફ જે રીતે ભાજપને સત્તા મળી છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા નીતિન, અમારી સાથે જોડાઈ ગયા છે. નીતિન, ભાવનગર જિલ્લામાં જે રીતે સમીકરણો સામે આવ્યા છે, શું વધુ વિગતો? ભાવનગર જિલ્લા પંચાયતમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે મતદાન થવાનું હતું. છેલ્લા બે ત્રણ દિવસથી જે ડ્રામા ચાલતો હતો, કોંગ્રેસને ડર હતો કે તેમના જે કેટલાક સભ્યો છે ને ભારતીય જનતા પાર્ટી ખરીદી લેશે, અને આખરે આજે એ જે શંકા પ્રબળ બની ગઈ અને જયારે ગૃહમાં મતદાન થયું ત્યારે કોંગ્રેસના બે સભ્યો હતા એ ભાજપ તરફી મતદાન કરી છે પ્રમુખ અને ઉપપ્રમુખ માટે. એટલે આમ જોવા જઈએ કોંગ્રેસનું અહીંયા પતન થયું અને ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પાસેથી જે સત્તા હતી 2.5 વર્ષ બાદ ફરી એક વખત મેળવી લીધી છે. કોંગ્રેસના બે જે સભ્યો છે એમને ભાજપની તરફે મતદાન કર્યું છે, ત્યારે ભાજપે કોંગ્રેસના એક સભ્યને ગેરહાજર રાખવામાં પણ સફળ રહ્યું હતું. કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ખુદ જિલ્લા પોલીસ વડા પણ આ સમયે અહીંયા હાજર રહ્યા હતા. જી, આભાર આ સમગ્ર માહિતી બદલ નીતિન. તો જે રીતે આ તરફ માહિતી મળી રહી છે, ભાજપે અહીં બાજી મારી છે.